લગન પછી એક તાળી રમવાનો ઢોલ, મટકીનો ઢોલ, દેવી માતા ધોળવાનો ઢોલ, તલવાર ખેલવાનો ઢોલ, રણતાળે હિંચ રમવાનો ઢોલ, આજે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આદર્શ હાઈસ્કૂલ ડીસા ખાતે આવવાનો એક સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. અહીંયા બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા ક્ષેત્રના અહીંયા કલાકારો આવેલા છે. આજે મારી સાથે ભાઈશ્રી જે કલાકાર જે જુદા જુદા પ્રકારના જે ઢોલ વગાડે છે એવા મારી સાથે ખૂબ જ નામાંકિત કલાકાર મારી સાથે અહીં આવેલા છે. તો હું આજે એમની સાથે હું થોડી ચર્ચા કરી લઈશ. આપનું નામ શું છે? મારું નામ અશોકભાઈ હરચંદભાઈ બારોટ. હું અને મારો નાનો ભાઈ રણજીતભાઈ હરચંદભાઈ બારોટ અમે જેના ગામ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાને વતની છીએ. બરાબર. આપ કેટલા પ્રકારના ઢોલ વગાડો છો? અમે ઢોલ 36 જાતના વગાડીએ છીએ અને હવે નવા યુગનો ઇન્ટરનેશનલ જમાનામાં અલગ અલગ તાલ આવે એ પણ અમે સાથે બંને ભાઈઓ વગાડી લઈએ છીએ. જે આપણે ગુજરાતની લુપ્ત થતી સંસ્કૃતિ અમે દરેક તાલ વગાડીને ઢોલ વગાડીએ છીએ. બરાબર બરાબર. બહુ સરસ મજાની વાત કરી કે જુદા જુદા પ્રકારના જે ઢોલ અત્યારે વગાડી રહ્યા છે એમનો પણ વિશેષ આનંદ છે. વિશેષ આજે જો કે એમની સાથે મુલાકાત દરમિયાન એમને અલગ અલગ પ્રકારના ઢોલો ખૂબ જ પોતાના એક આનંદની સાથે વગાડ્યા છે અને લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. જો કે વિશેષ તો હું એમને શુભેચ્છાઓ પાઠવું છું આજના પ્રસંગ વિશે કે આજે ડીસા આદર્શ મુકામે જે રમત ગમત અને સાંસ્કૃતિક જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર ભાઈશ્રી સાથે મુલાકાત થઈ એમનો અમને વિશેષ આનંદ છે. વિશેષ આપ આપના કાર્યક્ષેત્રની અંદર ઉમદા કામ કરી અને એક ગુજરાત રાજ્ય અને દેશની અંદર આપનું નામ ગુંજતું કરો એવું તમને શુભેચ્છાઓ પાઠવું છું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જાહેરાત ઢંઢેરાનો ઢોલ. ગણેશ બેસાડે તેનો ઢોલ. મારવાડી મટકીનો ઢોલ. હોળી ગીર રમવાનો ઢોલ. મારી સાથે જુદા જુદા પ્રકારના જે ઢોલ કે એમના અવાજ સાંભળવા મળે છે એવા ભાઈશ્રી કલાકાર, હું પહેલાં તો એમનું નામ પૂછીશ કે આપનું નામ શું છે? રણજીતભાઈ હરચંદભાઈ બારોટ. અચ્છા અચ્છા. હરજીતભાઈ આપ કેટલા પ્રકારના ઢોલ વગાડો છો? આમ તો સાહેબ અમે 36 પ્રકારના ઢોલ વગાડી લઈએ છીએ. બરાબર. પરંતુ અમારી લુપ્ત થતી કળાને જીવંત રાખવા માટે અમને જે વારસાગત ધંધો મળેલો છે એમાં અનેક પ્રકારના ઢોલ વગાડી શકીએ છીએ. આજના જમાનાને યાદ રાખીને બધું અનેક પ્રકારના ઢોલ વગાડીએ. બરાબર. આજનો કાર્યક્રમ જે આયોજન કરવામાં આવ્યો છે એના ભાગરૂપે આપણને કેટલો આનંદ છે? આનંદ એટલે સાહેબ અતિ આનંદ છે કે જે સરકાર શ્રી તરફથી
આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે જે અનેરો પ્રયાસો કરી રહ્યા છે એ ખૂબ સારા છે, અને સતત આવા પ્રયાસો થતા રહે તો આપણી ભારત દેશની સમગ્ર સંસ્કૃતિ છે એ સમગ્ર સંસ્કૃતિ જીવંત થતી રહે અને એક નવી પેઢીને આ સંસ્કૃતિને જીવંત રાખવા માટેના નવા નવા ઉદાહરણો મળી રહે અને આ સંસ્કૃતિ આપણી જીવંત રહે સદા. બહુ સરસ મજાની વાત કરી કે આજનો જે કાર્યક્રમ છે એ ખૂબ જ સુંદર કાર્યક્રમ છે. કાર્યક્રમમાં આવ્યા પછી ભાઈશ્રી બહુ સરસ મજાની વાતો કરી કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાત સરકાર દ્વારા જે આ ઉજાગર કરવાનું કામ છે ખૂબ જ સુંદર કામ છે, વેસી એમને વિશેષ આનંદ છે. આવનારા ભવિષ્યની અંદર પણ એક ઉજળું કાર્ય થશે એવી એમને શુભેચ્છાઓ પ્રાપ્ત કરી છે. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.